વિદ્યાર્થી મિત્રો, આ તમને ખાસ ધ્યાન રાખજો કે વિજ્ઞાપનો એટલે શું કે જે આપણે જાહેરાત કરીએ, જે એડવર્ટાઇઝ કરીએ, બરાબર, એને વિજ્ઞાપનો કહેવાય, બરાબર. અને જે જાહેરાત, તો જાહેરાત બે પ્રકારની હોય, કોઈ અખબારમાં પણ આપે જાહેરાત, અને કોઈ જે દૂરદર્શન એટલે કે જે ટીવી ઉપર પણ જાહેરાત દેખવા મળે છે, બરાબર. જાહેરાત તમે જો કે અખબાર છે તો અખબારમાં આ રીતે કે અખબાર છે આવા મોટા અક્ષરોએ હેડલાઇન લખેલી હોય અને જાહેરાત આપેલી હોય, એનું જે ચિત્ર હોય એ ચિત્ર પણ તમે દોરીને, બરાબર, કે જે ચિત્ર એને એનું કે જે ફોટો હોય તો એ ફોટાનું પણ તમને દેખીને એક જાહેરાત આપે, બરાબર. પછી ધારો કે કોઈ બોર્નવિટા કંપની છે, બરાબર, તો બોર્નવિટાની જાહેરાત થાય તો બોર્નવિટાનો ફોટો દોરીને, બરાબર, તો એ રીતે પણ જાહેરાત આપી શકે, છાપામાં પણ આપી શકે, અને જેમ કે ટીવીમાં પણ આપી શકે. તમે ટીવીમાં પણ દેખેલી હશે વિદ્યાર્થી મિત્રો, અને અખબારમાં પણ વાંચેલી હશે કે ટીવીમાં આપણે દેખીએ કે જેમ કે બચ્ચન છે, અજય દેવગન છે, બરાબર, તો આ બધા જે એડવર્ટાઇઝ આપે છે, અક્ષય કુમાર છે, બરાબર, કે જે બોર્નવિટાની આપે છે, પછી જે બચ્ચન છે, બરાબર, તો એ બચ્ચન આપણે અમિતાભ બચ્ચન તમે દેખો તો મશીનનું જે પાવડર આવે છે એની આપેલી છે, સિમેન્ટની આપે છે, બરાબર, એવી અન્ય જાહેરાતો આપે છે, બરાબર. એમાં તમે દેખો કે જ્યારે પણ આ રીતે જાહેરાત આપે, અમુક વસ્તુ કેવું કે આપણને ખ્યાલ જ નથી આવતું કે અંદર એની શું માત્રા છે, કઈ રીતે છે, પણ જ્યારે આપણે આ જાહેરાત દેખીએ, એટલે જાહેરાત દેખીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ અનામી આટલી આટલું આપણા માટે ઉપયોગી છે, બરાબર. ત્યાર પછી આપણે જાહેરાત દેખીએ એટલે આપણે તરત વસ્તુ ખરીદીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આજે આપણે દેખીએ કે દૂરદર્શન પર આપણે વસ્તુઓ કે વિજ્ઞાપન આપતે રહેતી હૈ, ઉનમે સે 5 વિજ્ઞાપનો નિમ્નલિખિત છે. તે અહીંયા જે દૂરદર્શન ઉપર જે વિજ્ઞાપનો છે એમાંથી આપણે 5 લીધી છે, બરાબર, એટલે કે 5 જાહેરાત લીધી છે. તમે બે તો આ લીધી છે, બરાબર, તમે આ ઉપરાંત કોઈ પણ તમે દેખેલી હોય એવું નહીં કે મેં આ લખાઈ લખી, બરાબર. તમે કોઈ બીજી દેખેલી હોય, બરાબર, તો કઈ એડવર્ટાઇઝ છે, શેની એડવર્ટાઇઝ છે, બરાબર, કે બોર્નવિટાની છે, સિમેન્ટની છે, શેની એડવર્ટાઇઝ છે એ લખો, કોને એને કોને કરી છે એડ, બરાબર, અને એની શું ગુણવત્તા બતાવી છે એ વિશે લખો, એટલે આપણું સરસ વિજ્ઞાપન થઈ જાય, બરાબર. તો આ રીતે તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે, બરાબર. તો આપણે દેખીએ કે પીનાની સિમેન્ટ, એટલે અહીંયા સિમેન્ટની એડવર્ટાઇઝ આપેલી છે, કોને આપેલી છે વિદ્યાર્થી મિત્રો, જોજો, યહ વિજ્ઞાપન અમિતાભ બચ્ચન દ્વારા પેશ કિયા જાતા હૈ, ઇસકે દ્વારા પીનાની સિમેન્ટ સે બને મકાનો કી મજબૂતી સૂચિત કી જાતી હૈ. અહીંયા જે અમિતાભ બચ્ચને આ જાહેરાત આપી છે અને એમને જે આ વિનાની જે સિમેન્ટ છે એની જે મજબૂતાઈ છે એના વિશે એમને આ જાહેરાત કરી છે, બરાબર. તો આ રીતે કોઈ પણ તમે તમારી રીતે પણ લખી શકો કે કોઈ તમે દેખેલી હોય જાહેરાત કોને આપેલી છે, એની શું ગુણવત્તા બતાવી છે, બરાબર, એ રીતે તમે લખી શકો. હવે બીજી જો લિંક લો, એટલે કે એક તારાની એડવર્ટાઇઝ છે જે આલોકનાથે કરેલી છે. આલોકનાથ એક હીરો છે પહેલાંનો, બરાબર, એને તારાની મજબૂતાઈ વિશે એક જાહેરાત આપેલી છે, બરાબર. જોઈએ કે લિંક લો એ તારે કા વિજ્ઞાપન હે, જો આલોકનાથ દ્વારા પેશ કિયા જાતા હૈ, ઇસકે દ્વારા તારે કી મજબૂતી સૂચિત કી જાતી હૈ. તો આ જે તારાની એડવર્ટાઇઝ હતી અને એ આલોકનાથ કે જે જૂનો હીરો આપણે છે અને એને તારાની મજબૂતી વિશે એડવર્ટાઇઝ કરી. બીજું જો બોર્નવિટા, બોર્નવિટા વિદ્યાર્થી મિત્રો દરેકે આપણે ઘરમાં પીએ જ છે, બરાબર, તો એની એડવર્ટાઇઝ છે કે દૂરદર્શન પર. હવે અહીંયા જે બોર્નવિટા છે એમાં કોઈ હીરો લીધો નથી પણ બે મહિલાઓ લીધેલી છે, બરાબર. તો દૂરદર્શન પર દોર મંગાએ અપની બાતચીત દ્વારા દેખાતી હૈ કે બોર્નવિટા મેં વિટામિન બી હોતા હૈ. હવે એ દૂરદર્શન ઉપર જે બોર્નવિટાની જે એડવર્ટાઇઝ આવે છે એમાં બતાવે છે કે વિટામિન શું હોય છે, બી હોય છે બોર્નવિટામાં, બરાબર, કે બોર્નવિટા પીવાથી આપણાને શું મળે છે, વિટામિન બી.
છે કે જે આપણને ખાંસી કફ થઈ જાય બરાબર એની એડવર્ટાઇઝ છે અને એ પીવાથી જે આપણી ખાંસી હોય છે એ છૂમંતર થઈ જાય છે એના વિશે છે કે કફ ગાર્ડ યહ ઇઝ નામની સિરપ કા વિજ્ઞાપન હૈ ઇસકે પીને સે ખાંસી કે છૂમંતર હોને કા દાવા દિયા જાતા હૈ એટલે કે તમે આ પીશો તો ખાંસી એકદમ છૂમંતર થઈ જશે એવું કહેવામાં આવે છે આગળ જુઓ કોલગેટ હવે કોલગેટ પણ તમે દરરોજ કે તમે પી આવ્યા જે કોલગેટ ટૂથ પાસ્ટ છે બરાબર બીજી અન્ય ટૂથપેસ્ટ પણ હોય છે જેમ કે ક્લોઝઅપ છે દંત કાંતિ છે બરાબર પણ એક આ ફેમસ થયેલી ટૂથપેસ્ટ છે બરાબર અને એ ઉપર દાવો કરે છે કે આપણા દાંત એકદમ સ્વચ્છ બનશે અને મજબૂત બનશે બરાબર તો કોલગેટ યહ મશહૂર ટૂથપેસ્ટ હૈ ઇસકે દ્વારા દાંતો કે સ્વચ્છ ઓર મજબૂત રહેને કી બાત કી જાતી જે આ એડવર્ટાઇઝમાં એક આ ફેમસ થયેલી એડવર્ટાઇઝ છે કેમ કે આ જે વસ્તુ છે ટૂથપેસ્ટ એ લોકો 100% લોકોમાંથી 75% લોકો તો જે કોલગેટ ટૂથપેસ્ટ જ વાપરે છે બરાબર એકદમ ફેમસ થયેલી છે અને એમાં જે દાંતોની મજબૂતાઈ અને સ્વચ્છતાનો દાવો કરે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસિયત રાખજો કે આ જ્યારે પણ તમે વિજ્ઞાપન લખો એટલે કે એડવર્ટાઇઝ લખો તમે તમારી રીતે મેં આ